वर्णिवेशर्मणीयदर्शनं मन्दहा शरुचिरानम् अम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहुं विचिन्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुर्देवो महेश्वर

हरि कृष्णाय परं ब्रह्मणि च नमो नमः श्री सद्गुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान की श्री ठाकुर जी महाराज श्री श्रीठाकोरजी महाराजकीवी ભારતમાં કી આજે પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ છે આજે આપણો ભારત દેશ સ્વતંત્ર થયો તો આઝાદ થયો તો તમને ખબર છે તમારા જેવડા નાના 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 બાળકો હતા એ વખતે ત્યારથી એના મમ્મી પપ્પાએ દેશભક્તિ એના જીવનમાં નાખી તો એ મોટા થયા તો ગાંધીબાપુ બન્યા કોઈ સરદાર વલ્લભભાઈ પટેલ બન્યા કોઈ સુભાષચંદ્ર બોઝ બન્યા કોઈ વીર ભગતસિંહ બન્યા અલગ અલગ મહાન મોટા મોટા કોઈ મહારાણી લક્ષ્મીબાઈ બન્યા બીજા કોના કોના નામ આવડે છે સુભાષચંદ્ર બોઝ પછી એ જ હા ચંદ્રશેખર આઝાદ આ બધાએ બસ બસ એમાં એકાદ બે હરખા વ્યવસ્થિત નામ યાદ રહી ગયા આપણને તો આપણે પણ દેશભક્તિ કરી કહેવાય કારણ કે આજના દિવસે એમને યાદ કરવા પડે કારણ કે એ લોકોએ પોતાનું માથું હાથમાં લઈ અને દેશની રક્ષામાં નીકળી ગયા હતા એ બધાએ ઘર પરિવારવાળા હતા મા બાપ પત્ની દીકરાઓ બધું જ હતું ભાઈ બેન અને બધું હતું છતાંય પણ કોઈ યુદ્ધમાં લડીને મરી ગયા કોઈ ફાંસીના ફંદે લટકી ગયા અને કોઈ એમને સમાઈ ગયા દેશ માટે લ્યો પણ કોઈની માતાના આંખમાં આંસુનું ટીપું ના પડ્યું બોલો કે બહુ સારું થયું આ તો એક દીકરો હતો બે દીકરા હોત તો બે બે દેશની સેવામાં આપી દેત હા આમાં ફૌજી કોને બનવું છે ફોઝી સાચું કે જો ઢીલા પોચાનું કામ નહીં ત્યાં ધડાકાન ભડાકા વાગે યુદ્ધ કરવા જવું પડે એ સાચું આવા મરદ કહેવાય થોડુંક તો આપણા મંદિરનું ગૌરવ છે નાક રાખે એવા બેઠા છો હા બસ મૂકી દો હવે અમેરિકા કોને કોને જવું છે એટલે અમેરિકાએ જવું છે ને ફોજીમાં રહેવું બે ભેગું કેમનું બને કંઈ દે ફોજી બનવું હોય તો અમેરિકાના ફોજી કાંઈ બનવું છે હમ વાંધો નહીં હાલો એટલે ખાસ આપણને યાદ રહેવું જોઈએ આજનો દિવસ સોનાનો દિવસ કહેવાય આપણા માટે પહેલાંના જમાનામાં એ વખતે અંગ્રેજો બહુ જ ગુલામી કરાવતા આપણા વડવાઓને હેરાન પરેશાન બહુ જ કરતા અને લૂંટ કરતા અને બધી રીતની પરેશાની મારતા ગાળો દેતા દેશને બધાઈને લૂંટતા તો એમાંથી પછી કોઈક એવા સપૂત મા બાપ હતા એણે પોતા પોતાના દીકરાઓને દેશની સેવામાં ધકેલ દીધા જાઓ હા તમને ક્યારેક કહે ને તો પાછા પગલાં નહીં કરતા હો જાશો ને તો વાંધો નહીં હા દેશ છે તો ધર્મ છે દેશ છે તો સત્સંગ છે દેશ છે તો ભજન છે હવે બોર્ડર સલામતનો હોય ને બધા ઘૂસણખોરો ઘરી ગયા હોય પછી ક્યાં કેબિનમાં બેહીન બાથરૂમમાં જઈને સમરણ સમજણ કરવાનું હં આપણે વ્યવસ્થિત અહીંયા ગાઈ શકીએ છીએ ભજન કરી શકીએ છીએ સત્સંગ ઉત્સવ સમયા કરી શકીએ છીએ ભગવાનને લાડ લડાવી શકીએ છીએ પણ જો દેશ ખતરામાં હોય તો મંદિરમાં મૂર્તિએ ન રહે રે આ પેલા ગઝની હતો પેલો મોહમ્મદ ગૌરી ગઝની લ્યો કેટલા મંદિરો તોડી નાખ્યા ને કેટલી શિવલિંગો લૂટી ગયો ને કેટલી ધજાઓ તોડી નાખીને કેટલા શિખરો પાડી નાખ્યા જ્યાં જ્યાં મંદિરો મોટા મોટા હતા ત્યાં બધે મોટી મસ્જિદો ઊભી કરી દીધી લ્યો મંદિરોને બચાવવા છે ને તમારે આપો ભાઈ ત્યાં મૂકી દો લઈ લો સ્વામીના આપી દેજો ખ્યાલ આવી ગયો ને બધાએ આ યાદ રાખવાનું હા જો આપણો દેશ સલામત નથી તો ધર્મ પણ સલામત નથી મંદિર પણ સલામત નથી સંતો પણ સલામત નથી બરાબર તો સૌથી પહેલાં આપણે શું સલામત રાખવાનું માટે આ જ્યારે ઝંડાઓ લઈને આપણે નીકળીએ ને ત્યારે ખાસ યાદ રાખજો ક્યાંય ઝંડો નીચે ના પડવો જોઈએ નીચે ના અડવો જોઈએ પગને ના અડવો જોઈએ એનો મિસયુઝ ના થવો જોઈએ એનાથી કોઈ નાકને મોઢું ના લૂછી નાખતા આ કંઈ રૂમાલ નથી હો હા આને આને અધર રાખવો પડે અને પકડવાની સ્ટાઇલ આમ ન પકડાય કેમ પકડાય આમ પકડાય હં ઝંડો પકડો તો આમ પકડવાનો હા એકાથ ઊંધો આમ છતો એક ઊંધો એવી રીતનો બરાબર અને બધાએ નારા લગાડવા જોઈએ જ્યાં ભારત માતા ખી વંદે વંદે હા એવી રીતના બધાએ નારા લગાડવાના હા મોટે મોટેથી સરદાર વલ્લભભાઈ પટેલ નહીં અમર રહો શું પટેલ તો આખી દુનિયાને ખબર છે બરાબર શું કહેવાનું સરદાર વલ્લભભાઈ ગાંધીજી ભગતજી સુભાષજી આવું તો બોલવાનું સમજ્યા હા વંદે માતરમ વંદે માતરમ બધા ગજા હમણાં આ સ્કૂલના છોકરાઓ તમે જુઓ કેવા નીકળ્યા છે ને હા એમ આપણે પણ આપણા મંદિરની શાન આપણા મંદિરનું ગૌરવ કહેવાય બરાબર આપણે ધ્વજવંદન પણ કરવાનું છે ત્યાં સુધીમાં જે ઘણા બધાને ટાઈમ આપણે સાડા આઠ ઓલા સાડા સાત પછી આપ્યો છે ને આઠ વાગે પણ કોઈ અવડા થઈ ન જતા બરાબર હે લેવા ગયા છે ને આ બધા એક એક બે એક બે લાકડીઓ લઈ આવજો પાછા હજી ઝંડા ઘણા છે બધાને આપવાના છે અને ભાઈ જાવ તારે જ લાકડીઓ અહીં મૂકતા જજો કારણ કે આવતા વર્ષે પાછા ફરકાવાના છે લાકડી હાટું બધે ફરવું પડે એવું સારું નહીં બરાબર હા હું જોજો સમજ્યા પાડતો નહીં ભાઈ જોજો એટલે બધા ટટાર બેસી જાઓ આજના દિવસે બરાબર સજાગ બેસી જવાનું અને ઊંઘ્યા નહીં કરવાનું બહુ મોડે સુધી હો હા વહેલા જાગીને જે દેશનું ચિંતન કરે દેશ વીર ભક્તોની યાદ કરે એમને જે જે શહીદી આપી છે આપણા માટે હો આપણા માટે જો અહીંયા એ લોકો ન જન્મ્યા હોત તો હજી અંગ્રેજોનું રાજ હોત ને કાં મુસલમાનોનું રાજ હોત તો આપણા હિન્દુનું રાજ ના હોત દેશ આપણો હિન્દુ દેશ છે હં અને આપણું રાજ ના હોય તો પછી આપણે સલામત ન રહે આપણા બેન દીકરી મા કોઈ સલામત ન રહે આપણે સ્વયંના બચીએ ને આપણને જ મારી નાખે આપણે જેમ પહેલાં દુકાનમાં વસ્તુ વેચાય ને એમ નાના નાના છોકરા વેચાતા હોત બોલો તમને એવી બજારમાં માર્કેટમાં મૂક્યા હોત અથવા હાથ પગ કાપીને રોડ ઉપર બેસાડી દે હજી એટલું ઘણું બધું થાય છે હા એ ન થાય એટલે સૌથી પહેલી શું જોઈએ આપણા આપણા જીવનમાં દેશભક્તિ જોઈએ શું જોઈએ હા દેશભક્તિ ખાલી રાયડો નાખવાથી ન થાય એ તો જ્યારે સમય આવે ત્યારે ખુદી પડે ત્યારે એમનામ દેશભક્તિ કહેવાય આજે તમારી બધાની દેશભક્તિ દેખાણીઓ કે વહેલા જાગીને રાત્રે મોડા હોતા હોય અને તોય વહેલા જાગીને હાથ વાગે મંદિરે આવી ગયા આટલા દેશભક્ત હાચા હા બાકી હજી હમણાં જો ગોદળા મોઢું નાખીને ઉતાય છે છે જો ઉઠાઈને આંખો ચોળતાય છે હા આવો સ્વામી હાળ આઠે હાળ આઠે શું કરવા બાર વાગે આવો ને બધું પતી જાય એની રાતે જિલ્લા જાગીને ઝંડા ફરકાવવા જોઈએ સરસ દેશને વંદના કરવી જોઈએ અને એકાગ્ર ચિત્ત રાખવું જોઈએ આ કોઈ રમત નથી સમજ્યા ભાવાંજલિ આપવાની છે શું આપવાનું છે હા દેશને ભાવાંજલિ શહીદોને ભાવાંજલિ સમજ્યા શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ એટલે આજનો દિવસ કહેવાય હા એ વખતે કેટલું કેટલું સહન કર્યું એ લોકોએ બોલો જેમ સંત કેમ બધો સંસાર મૂકીને ભગવાનના માટે અને હરિભક્તો જીવો માટે એના કલ્યાણ કરવા માટે આલોક પરલોકને સુખી કરવા માટે જેમ નીકળી જાય છે એમ સંતો કરતાં પણ મોટી બલિદાની હોય તો શહીદોની છે કોની છે હા બોલો હા અહીંયા તો તમે તો ત્યાગ કરીને બેહી જાય એટલે ગાદી ઉપર બેહવા મળે ન્યા કે ગાદી ઉપર થોડું બેહવા મળે અરે આપણા દેશના શહીદો અને અત્યારે ફોજીઓ જે કમાન્ડો છે એ ક્યાં અત્યારે હિમાલયમાં કડકડતી માઇનસ વીસ ને માઇનસ ત્રીસ ડિગ્રી ત્રેપન ડિગ્રી ઓહો માઇનસ ત્રેપન ડિગ્રીમાં ત્યાં વિચાર કરો તમે ખાવાનું કેવું હોય છે ત્યાં હાવ રૂખુન સુખુન અઠવાડિયાનું બધું એવું અને તોય પણ એ લોકો નથી ઘરને યાદ કરતા નહીંતર ઘેરે હું કંઈ ભીખ મંગાવતા બધા મોટા મોટા બંગલા છે ગાડીઓ છે બધું જ છે એ છતાંય બધું મૂકીને આટલી કડકડતી ઠંડીમાં વિચાર કરો શિયાળામાં વહેલું જાગવું હોય તો આપણે વિચાર કરીએ એની જગ્યાએ એ લોકો રાત્રે ગમે ત્યારે બોમ્બ ગોળા થાય એ લો બંદૂકોના બહારો થાય રાત્રે પણ હુમલાઓ થાય અને એમાં કેટલું બીતુ ફફડતું રહેવું પડે ને એ બધું સાચવી રાખે છે એને લાખો લાખો વંદન કરવા પડે અત્યારે જે છે એઓ તો આમ બધો જ એને રાત દિવસ ઉજાગરા જામી જાય બધું આપણા માટે કરે છે એના કાંઈ એક છોકરા માટે નથી કરતા એના એકલા મા બાપ માટે નથી કરતા એમની પત્નીને દીકરી કે એની બેન માટે નથી કરતા આપણા બધા માટે કરે છે અને જ્યારે પણ એક વસ્તુ તમારે બધા યાદ રાખવાની જ્યાં પણ કોઈ પોલીસ મળે ક્યાં જ્યાં પણ કોઈ ક ફોજી મળે હા સૈનિક મળે ત્યાં તરત ઊભા રહીને શું કરવાનું હા સેલ્યુટ કરવાની આમ હા ઊભા રહીને સેલ્યુટ કર વંદે માતરમ હા જય જવાન જય કિસાન નારા કરવાના હા એને વંદના કરવાની આપણી ફરજ છે ત્યાં જે નામ જો અહીં પોલીસની ગાડી આવે ત્યારે તમે બધા શું કરો હા ટાકી ટાંકીને જોયા કરે જોવાનું હોય સેલ્યુટ મારવાની હોય શું કરવાનું હોય હા વેલકમ કરવાનું એનું સ્વાગત કરવાનું કારણ કે એ એ પણ માણસ છે ને છતાંય બધું મૂકીને આપણી સુરક્ષામાં આવે છે એટલે એ આપણા કરતાં મહાન છે બરાબર છે ભૂલી નહીં જાઓ હવે જ્યાં પણ કોઈ સૈનિક મળે જ્યાં પણ કોઈ પોલીસ મળે રોડ ઉપર હોય ટ્રાફિક પોલીસ પણ પોલીસ જ છે ને બરાબર ને હા તમને એમ થાય એ તો નોકર છે નોકર ના કહેવાય કોઈ દિવસ તમે રહી જાઓ નાલો બરાબર એમ બધું મળતું હોય તો પણ નથી રહેવાતું આપણને ટાઢો જ જોઈએ છે પંખો જ જોઈએ છે રમવા જમવા જોઈએ છે ફરવા રખડવા જોઈએ છે એને કાંઈ ખરું બિચારાને લો તડકામાં હોય ઠંડી હોય અત્યારે વરસાદ હોય તોય ઊભું રહેવાનું તોય ડ્યુટી ઉપર જવાનું રાત્રે બાર વાગે ફોન આવે તો જવું પડે શું કરો તમે તો એને શું કરવાનું રિસ્પેક્ટ આપવાનો શું કરવાનું રિસ્પેક્ટ આપવાનો એની મસ્કરી કોઈ દી કરાય નહીં એને ભૂંડીવાણીથી બોલાવાય નહીં અને ક્યારેય પણ હલકા શબ્દો કહેવાય નહીં પાછળ નહીં મોડે નહીં એની અરે ઝઘડાય પણ નહીં ખ્યાલ આવી ગયો હા એટલું આપણે કરીશું ને તોય પણ આપણે બહુ મોટી દેશભક્તિ કરી કહેવાશે હા આ દેશમાં જન્મ્યા છીએ ને આપણું આ શરીર આ દેશની માટીમાંથી બન્યું છે હમ અને અહીંયા આપણે ખાઈએ છીએ આપણી માટીમાં અનાજ પાકેલું છે આપણે આપણી માટી આજે માથે ચડાવવાનો દિવસ છે તો રોજ ચડાવી જોઈએ વંદના કરવી જોઈએ આ ભૂમિને કારણ કે આ ભગવાનની ભૂમિ છે સંતોની ભૂમિ છે સુરવીરોની ભૂમિ છે શહીદોની ભૂમિ છે સતીઓની ભૂમિ છે મોટા મોટા દાનવીરોની ભૂમિ છે એટલે વંદના વંદે માત્રમ વંદે માત્રમ સમજ્યા આ ભારતમાં તાકી ધ્યાન રાખવાનું આ બધું નાનપણમાં જો શીખી ગયા તો મોટા થાવ ને ત્યારે બહુ સુખી કરે તમને બધા બધા તમને રિસ્પેક્ટ આપે સાચો દેશભક્ત જોઈએ અને જે દેશભક્ત નથી એને ભગવાનના ભક્ત બનવાનો કોઈ અધિકાર નથી હા એને પછી પાકિસ્તાનમાં ના આવવો પડે કારબાના દેશોમાં મૂકી આવવો પડે અહીંયા એની જરૂર જ નથી ઘણા હજી નથી ઝંડા ફરકાવતા બોલો ઘણાને એલર્જી છે આની લો એટલે ખાવાનું અહીંયા રહેવાનું અહીંયા કપડાં અહીંના જમીન આયની ઘર આવીના માટી પૈસા આ બધું વાપરવાનું ગુણ બીજાના પરદેશના નાખવાના અમેરિકા બહુ સારો સારું ન્યાનો ન્યા રહેશે એને માટે સારું પણ આપણે તો મેરા દેશ હા મેરા દેશ મહાન સમજ્યા એટલે ઈ યાદ રાખવાનું પોતાના દેશ પ્રત્યેનું તમે પ્રકાશભાઈ આ તમારું પેલું ચાલુ કરી દેજો એટલે એ ગોઠવાઈ જાય અને પછી આપણે મોડું પણ ના થાય બરાબર અને હવે એક કામ કરો છોકરાઓ અમે થોડી વાર પંદર મિનિટ અહીં ધૂન કરીએ છીએ પછી આરતી કરશું તમે બધા શેરી શેરીમાં ગલી ગલીમાં જેટલા પણ માણસો હોય આપણા મિત્રો હોય બે ત્રણ સોસાયટીમાં ફરીને ભાઈ પોણા આઠ વાગે ધ્વજવંદન મંદિરમાં થશે અને બધાએ રેલીમાં જોડાવાનું છે સંતોનું આમંત્રણ છે તો ખાસ બધાને આમંત્રણ આપવા જવાનું છે ઘેર ઘેરથી દંડી એક એક પકડતા આવવાની છે બરાબર છે ઝંડા અને દંડી બરાબર તો હવે બધા જાઓ ચાલો બોલો ઘન શ્યામ મહારાજની